નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અગાઉના પીરિયડની અંદર આપણે સારા અક્ષર પાઠનો અભ્યાસ કર્યો હતો અને એ પાઠની પીડીએફ ફાઇલ પણ તમને મળી ગઈ છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે જોઈશું પંદરમો પાઠ ગુજરાત મોરી મોરી રે આ એક કાવ્ય છે બરાબર છે જેના લેખક છે ઉમાશંકર જોશી જેનો જન્મ છે એકવીસ સાત ઓગણીસસો ને અગિયાર અને એનું અવસાન છે ઓગણીસ બાર ઓગણીસો ને અઠ્યાસી તો ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં થયો હતો તેમણે ગંગોત્રી નિ પ્રાચીના મહાપ્રસ્થાન અભિજ્ઞા સપ્તપદી વગેરે અનેક કાવ્ય સંગ્રહો આપ્યા છે બરાબર કાવ્ય સંગ્રહ એટલે વિદ્યાર્થી મિત્રો એવો સંગ્રહ કે જેની અંદર અલગ અલગ વિષય પર કાવ્યો લખાયેલા હોય અને અલગ અલગ કાવ્યોનો એક સંગ્રહ તૈયાર કરેલો હોય તેને કાવ્ય સંગ્રહ કહેવામાં આવે તો એવા કેટલા કાવ્ય સંગ્રહો આપ્યા છે ગંગોત્રી નિષિથ પ્રાચીના મહાપ્રસ્થાન અભિજ્ઞ અને સપ્તપદી આપ્યા છે જે હવે સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે પહેલાં એ રીતે અલગ અલગ એમના કાવ્ય સંગ્રહ આવ્યા હતા પરંતુ અત્યારના સમયમાં એ બધા કાવ્ય સંગ્રહોને ભેગા કરીને સમગ્ર કાવ્ય સ્વરૂપે અત્યારે એક જ પુસ્તક રૂપે એ ઉપલબ્ધ છે કે મળે છે તેમના શ્રાવણી મેળો અને વિશામો જેવા વાર્તા સંગ્રહો તેમજ સ્થાપના ભરા હવેલી જેવા એકાંકી સંગ્રહો ગોષ્ઠી અને ઉઘાડી પારી જેવા નિબંધ સંગ્રહો વગેરે પ્રવાસ વર્ણોનો તેમજ ગાંધી કથા જેવા ચરિત્રાત્મક લખાણો વગેરે પણ તેમણે લખ્યા છે તો ઉમાશંકર જોશીએ ફક્ત કવિતા નથી લખી વિદ્યાર્થી મિત્રો પરંતુ કવિતાની સાથે સાથે એમણે અનેક સાહિત્ય સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે હવે જોઈએ આપણે શ્રાવણી મેળો અને વિશામો જેવા વાર્તા સંગ્રહ આપ્યા છે સપનાભર અને હવેલી જેવા એકાંકી સંગ્રહ વાર્તા સંગ્રહ એટલે કે જેમાં વાર્તાઓનો એક સંગ્રહ હોય કલેક્શન હોય તેને વાર્તા સંગ્રહ કહેવાય અને એકાંકી સંગ્રહ એટલે એકાંકી એટલે એક અંકનું નાટક જે ભજવી શકાય તેવા એક અંકીય નાટકોનો સંગ્રહ છે તેને એકાંકી સંગ્રહ છે તેમજ ગોષ્ઠી અને ઉઘાડી બાળી જેવા નિબંધ સંગ્રહો પણ એમણે આપ્યા છે બરાબર વિદ્યાર્થી મિત્રો એમણે પ્રવાસ વર્ણનો પણ આપ્યા છે પ્રવાસ ગયા હોય તે પ્રવાસના પણ વર્ણન કરતા લેખો એમણે લખ્યા છે ગાંધી કથા જેવા ચરિત્રાત્મક લખાણો પણ તેમણે લખ્યા છે બરાબર ને અને તેમણે વિવેચન અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા કરી છે અને કવિને ઓગણીસો ને ઓગણચાલીસનો રણજીતરામ સુવર્ણચંદ્રક પણ તેમજ ઓગણીસો ને અડસઠનો જ્ઞાનપીઠ પુરસ્કાર પણ તથા કવિની શ્રદ્ધા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યા હતા જો વિદ્યાર્થી મિત્રો એમણે કેટલું બધું સાહિત્ય સર્જન કર્યું અને દરેક સાહિત્ય સર્જનને પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા ઓગણીસો ને ઓગણચાલીસમાં રણજીતરામ સુવર્ણચંદ્રક ઓગણીસો ને અડસઠમાં જ્ઞાનપીઠ પુરસ્કાર અને કવિની શ્રદ્ધા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ એમણે મળ્યા હતા તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહ્યા હતા જો સાહિત્ય અકાદમીના અધ્યક્ષ થવું એ પણ ખૂબ મોટી વાત છે વિદ્યાર્થી મિત્રો જે ઉમાશંકર જોશી કવિ છે તે સાહિત્ય એકાદમી અધ્યક્ષ તરીકે પણ એમણે પોતાની ફરજ બજાવી છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો ઉર્મી કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના એટલે ઉર્મી કાવ્ય આ જે કાવ્ય જે છે ગુજરાત મોરી મોરી જે કાવ્ય છે એ ઉર્મી કાવ્ય છે એ કાવ્યનો સાહિત્ય પ્રકાર કયો છે ઉર્મી કાવ્ય છે બરાબર વિદ્યાર્થી મિત્રો દરેક પાઠના સાહિત્ય પ્રકાર તમને સમજાવવામાં આવે છે અને દરેક પાઠના સાહિત્ય પ્રકાર તમારા અનુક્રમણિકામાં પણ આપેલા જ છે તો એ પણ તમારે ધ્યાનમાં રાખવાનો છે અને સમજવાના છે કારણ કે એ પણ ખૂબ જ અગત્યના છે તો અહીં ઉર્મિ કાવ્ય કોને કહેવાય તો કે ઉર્મિ કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના એટલે ઉર્મિ કાવ્ય કે જે કાવ્યની અંદર કવિનો પોતાનો ભાવ જે રજૂ થયો હોય એનો પોતાનો અંતરનો અવાજ રજૂ થયો હોય એક પ્રકારની લાગણી રજૂ થઈ હોય કોઈ વ્યક્તિ વિશે માટે કે કોઈક વસ્તુ વિશે કોઈ પ્રદેશ વિશેની કોઈક લાગણી રજૂ થઈ હોય તો તેને કેવું કાવ્ય કહેવામાં આવે છે ઉર્મિ કાવ્ય કહેવામાં આવે છે આ કાવ્યમાં હવે આપણે ગુજરાત મોડી મોડી કાવ્યમાં શું છે એને કેમ ઉર્મી કાવ્ય કહ્યું કારણ કે એમાં ગુજરાત રાજ્ય વિશેની લાગણી રજૂ થઈ છે કવિની ગુજરાત રાજ્ય વિશેનો કવિનો પ્રેમ પ્રગટ કરવામાં આવ્યો છે એક ઉર્મિત તત્વ અંદર ગુજરાત રાજ્ય વિશે રહેલું છે તે અહીં દર્શાવવામાં આવ્યું છે માટે આ કાવ્ય ઉર્મી કાવ્ય કહેવાય છે તો આ કાવ્યમાં કવિનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ રજૂ થયો છે ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને એના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખોથી કવિએ અહી પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં વહી રહેલા સ્થળ પ્રેમને જાગૃત કર્યો છે અને ગુજરાતનું જાણે આ મહિમા ગાન બની ગયું છે બરાબર વિદ્યાર્થી મિત્રો ગુજરાતનું મહિમા ગાન કરતું આખું કાવ્ય છે ગુજરાતના અલગ અલગ પ્રદેશોના નામ આ કાવ્યની અંદર આપણને જોવા મળશે અને ગુજરાતનો મહિમા આપણને આ કાવ્યની અંદર કવિએ જ જણાવ્યો છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો શબ્દ સમજૂતી આની થોડી અઘરી છે ઘણા અઘરા શબ્દો છે જે તમને સમજવામાં તકલીફ પડશે પણ કાવ્યનો ભાવાર્થ ખૂબ જ સરળ છે કારણ કે ગુજરાત રાજ્ય પ્રત્યેની લાગણી અને પ્રેમ સિવાય કાવ્યમાં બીજું કંઈ છે નહીં અને તેથી ગુજરાત રાજ્ય અને તેના દરેક પ્રદેશો અને તેની વિશેષતાઓ આપણે આમાં જોઈશું ગુજરાત રાજ્યની વિવિધ નદીઓ કેમાં જ વિવિધ પર્વતો એ વગેરે તેની વિશેષતાઓ એ બધી વસ્તુઓ આપણે આ કાવ્યની અંદર સમજીશું તો આપણે વધુ સમય ન લેતા હવે સીધા કાવ્ય તરફ જઈશું તો કે મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત શું કહે છે કવિ અહીં મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત મોંઘેરી એટલે કિંમતી મોંઘી મૂલ્યવાન બરાબર છે ગુજરાતમાં જન્મ થવો મળતા મળી ગયા એટલે કે ગુજરાતમાં મારો કવિનો જન્મ થયો છે તો ગુજરાત રાજ્યમાં જન્મ થવો એ પણ એક ખૂબ જ મહત્ત્વની વાત છે એવું કવિ કહે છે કારણ કે ગુજરાત રાજ્ય એ અન્ય રાજ્યો કરતાં વધુ મૂલ્યવાન કે વધુ કિંમતી રાજ્ય છે બરાબર છે એટલે મોંઘેરી ગુજરાત અમારા નસીબમાં લખેલી હતી એટલે અમને મળી ગઈ ગુજરાત મોરી મોરી રહે ભારતની ભોમમાં જાજેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રહે શું કહે છે ભારતની ભોમમાં જાજેરી ગુજરાત ભોમ એટલે ભૂમિ તો કે ભારતની જે ભૂમિ છે એમાં ગુજરાત રાજ્ય જાજેરી એટલે ખૂબ જ મોટા વિસ્તારમાં આવી રહેલો છે તમે જુઓ ભારતનો આખો નકશો જુઓ તો ભારતના નકશામાં દરેક રાજ્યનો જે વિસ્તાર છે એ વિસ્તાર સાથે તમે કલ્પના કરો તો એમાં ગુજરાત રાજ્ય જે છે એનો વિસ્તાર તમને ખૂબ મોટો જોવા મળશે બરાબર છે એટલે કહે છે કે ભારતની ભૂમિમાં સૌથી મોટો સૌથી વધારે જગ્યા રોકનારો કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત છે એટલે કે ખૂબ જ ઝાજેરી ગુજરાત ભારતની ભૂમિમાં ઝાજેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રહે એટલે કે ગુજરાત કોની છે મોરી એટલે મારી છે બીજાની નથી કોની છે મારી છે સાબરના મરડાના સોણલા સુડાવતી સાબરમતી નદી છે એ સાબરમતી નદીની જે કાંઠાના પ્રદેશો છે એ પ્રદેશોમાં રહેતા લોકો છે એમની જે મરદાનગી છે એ મરદાનગીની વાતોના સોર્ણા એટલે કે સ્વપ્ન જે છે એ સ્વપ્ન સંભળાય છે કોણ સંભળાય છે આપણી ગુજરાતની ભૂમિ તો કે ગુજરાતની ભૂમિમાં સાબરમતી જેવી નદી છે નદી કાંઠે આવેલા લોકોના મર બધા મરદાનગીના સ્વપ્ન આપણને સાંભળવા મળે છે રેવાના અમૃતની મરમર ધરાવતી રેવા એટલે કે નર્મદા નદી તેને આપણે રેવા તરીકે ઓળખીએ છીએ તો કે કહે છે કે રેવાના અમૃતની મરમર ધરાવતી અમૃત એટલે આપણા અમૃત એટલે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો રેવા નદીનું જે પાણી છે નર્મદા નદીનું જે પાણી છે એ પાણીને અમૃતની ઉપમા આપવામાં આવે છે કે અમૃત જેવું મીઠું પાણી છે અને એનો અવાજ પણ એટલો સરસ મરમર આવે છે તો એવા સરસ મજાના મરમર અવાજવાળા અમૃત ધરવાળા પાણી ધરાવતી રેવા નદી આપણી ગુજરાતની અંદર આવેલી છે સમડરના મોટીની છોરે નવડાવતી એટલે કે સમડર એટલે સમુદ્ર ગુજરાતનો સમુદ્ર પણ એટલો વિશાળ છે અને સમુદ્રની અંદર પણ એટલા બધા મોતીઓ પડેલા છે અને એટલો સરસ ખજાનો સમુદ્રની અંદર છુપાયેલો છે જે આ ફક્ત ને ફક્ત ગુજરાત રાજ્યમાં તમને જોવા મળે છે અને તેથી કઈ કહે છે કે ગુજરાત કોની છે તો કે ગુજરાત મોરી મોરી રે મારી ગુજરાત છે પછી કહે છે ગિરનારી ટૂંકોને ઘડરે ઈડર્યા ટૂંક ગિરનારી એટલે ગિરનાર પર્વતની વાત કરવામાં આવી છે ટૂંકો ટૂંકો એટલે કે હાઈટમાં ટૂંકાની વાત નથી અહીંયા અહીં ટૂંકોનો મતલબ થાય છે હરમાળા ગિરનારી ટૂંકો એટલે કે ગિરનાર પર્વતની હરમાળા અને ગઢરે ઈડરિયા ઈડરની અંદર આવેલો જે ગઢ છે જે પર્વત છે એને ઈડરિયો ગઢ તરીકે ઓળખવામાં આવે છે તો કે ગિરનાર પર્વતની હરમાળા અને ઈડરિયો ગઢ ક્યાં આવેલા છે ગુજરાત રાજ્યની અંદર આવેલા છે પાવાને ટોળલે ડગલે ડગલેને ડુંગરે ભર દેતી હૈયા શું કહે છે કવિ પાવાગઢ પર્વતની વાત છે પાવાગઢ પર્વતના ટોળલે એટલે કે પર્વતના ટોચ પર પર્વતના શિખરે મહાકાળી માતાનું મંદિર છે એટલે કે મહાકાળી માતા સાક્ષાત બિરાજમાન છે અને ડગલેને પગલે ભર દેતી હૈયા લોકોનું હૈયું ડગલેને પગલે એ મહાકાળી માતા ભરી દે છે કે એટલે કે એ જે મહાકાળી માતા છે એની કૃપા લોકો ઉપર હંમેશા વરસતી રહે છે અને તેથી કવિને ગુજરાત રાજ્ય પ્રત્યે ગર્વ થાય છે અને એ ગર્વથી કવિ કહે છે કે ગુજરાત મોરી મોરીને કે ગુજરાત મારી છે આંખની અમીમીટ ઉભરે અરે સોરી આંખની અમીમીટ ઉમટે ચરોતરે ચોરવાડ વાળીએ છાંટીથી ઉભરે હૈયાના હીરભાઈ હેતભરી નીતરે જો અહીં શબ્દ કેટલા અઘરા વાપરવામાં આવ્યા છે તો એને આપણે સમજવામાં થોડી તકલીફ પડશે તમને તો આપણે થોડું ધ્યાન આપીને સાંભળજો વિદ્યાર્થી મિત્રો વસ્તુ ખૂબ જ મહત્વની છે અને ખૂબ જ સારી માહિતી આપણને આ પાઠમાંથી મળે છે તો કે કહે છે આંખની અમી અમીમીટ અમી મીટ એટલે અમી એટલે અમૃત અને મીટ એટલે નજર અમૃત જેવી મીઠી નજર કહે છે એટલે અમીમીઠ બરાબર આંખની અમીમીઠ ઉમટે ચરોતરે અહીં ચરોતર પ્રદેશની વાત કરવામાં આવી છે તો કે ગુજરાતના ચરોતર પ્રદેશની અંદર આંખની અમીમીઠ ઉભરે છે એટલે કે અમૃત જેવી મીઠી નજરથી જોનારા લોકો ચરોતર પ્રદેશમાં વસ્યા છે તેના લોકોની અંદર લાગણી છે મીઠાશ છે ચોરવાડ છાંટી એ ચોરવાડ વાળીએ છાંટીથી ઉભરે એટલે કે ચોરવાડની જે વાડી છે ચોરવાડ પ્રદેશ છે ત્યાંની વાડી જે છે ત્યાં પણ જાણે આપણે છાંટી ફૂલાવી શકીએ એવી ગર્વ થાય એવો પ્રદેશ છે હૈયાના હીર પાય હેતભરી નીતરે ત્યાંના ચોરવાડ અને ચરોતર પ્રદેશના લોકો જે છે એની લાગણીની વાત કરવામાં આવે છે અહીં કે હૈયાના હીર પાઈને હેત ભરી નીતરે ત્યાં જાઓ તો લોકો તમારી એકદમ દિલથી આગતાસ વાગતા કરે છે ત્યાં કોઈને કોઈ પ્રકારનો સ્વાર્થ નથી ત્યાંના જે લોકો છે એ ભોળા ભાવના લોકો છે અને તમે ચોરવાડ અને ચરોતર જશો તો તમને ખૂબ જ દિલથી તમારી આગતા સ્વાગતા કરશે જાણે હૈયાના હીર પાઈને તમારું આગતા સ્વાગતા કરશે અને તેથી કવિ કહે છે ગુજરાત મોરી મોરી રે પછી જોઈએ કોયલ ને મોરને મધ મીઠે બોલડે નમણી પનીહારી ને ભીને અંબોલડે નિરતીર સારસ સારા સુખ ડૂબિયા જોડ લે જુઓ ગુજરાત રાજ્યમાં કેવું છે કોયલ અને મોરના મધ મીઠા બોલડે એટલે ગુજરાત રાજ્યના લોકોની બોલી પણ કોયલ અને મોર જેવી કેવી છે મીઠી બોલી છે નમણી પનીહારીને ભીને અંબોલડે એટલે અહીં ગુજરાત રાજ્યમાંથી જે પનીહારી છે જે કુએ પાણી ભરવા જાય છે એ પનીહારીઓનું પણ દૃશ્ય એક ગામડાનું વાતાવરણની વાત કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો કે જે રીતે ગામડામાં પનીહારી જોવા મળે છે એવું ગ્રામ્ય વાતાવરણ આપણને ગુજરાતની ભૂમિની અંદર જોવા મળે છે અને નીર સારસ તથા સુખ ડૂબ્યા જોડ લે નિરતીર સારસ સારસ પક્ષી જે છે એ પ્રેમનું પ્રતિક ગણવામાં આવે છે અને સારસ અને સારસીની જોડી હંમેશા વખણાય છે વિદ્યાર્થી મિત્રો તો કે છે કે ગુજરાત રાજ્યના લોકો છે તે જાણે સારસ પક્ષીની જોડીની જેમ તમારી એકબીજાને પ્રેમ કરે છે બરાબર વિદ્યાર્થી મિત્રો તેથી કવિ કહે છે ગુજરાત મોરી મોરી રે નર્મદની ગુજરાત ડોહલી રે જીરવવી ડોહલી એટલે અઘરી ને ગાંધીની ગુજરાત કપરી જીરવવી એટલે કપરી એટલે પણ અઘરી બરાબર ડોહિલી અને કપરી બંને શબ્દનો અર્થ અઘરી કે મુશ્કેલ એવો થાય છે તો કે છે નર્મદ અહીં કવિ નર્મદની વાત કરવામાં આવી છે ગુજરાતી સાહિત્યમાં જ્યારે કવિ નર્મદ હતા ત્યારે એને સુધારક યુગ ગણવામાં આવતો હતો તો ગુજરાતી સાહિત્યમાં કવિ નર્મદનું સ્થાન પણ મોખરે છે તમને એ વિષય પર વધારે ડિટેલમાં ન જતા એકદમ ટૂંકમાં ચર્ચા કરું વિદ્યાર્થી મિત્રો તો ગુજરાતી સાહિત્ય છે એ બે ભાગમાં વહેંચાયેલું છે એક મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને એક અર્વાચીન ગુજરાતી સાહિત્ય તો અર મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ભક્તિ જ્ઞાન વૈરાગ્ય અને નરસિંહ મીરા અખો પ્રેમાનંદ સામળ દયાનામ ભાલણ જેવા કવિઓ દ્વારા આખું સાહિત્ય રચાયેલું છે અને પદ્ય સાહિત્ય છે અને તેની અંદર ભક્તિ જ્ઞાન સિવાય બીજી કોઈ વસ્તુ નથી અને ગધ્યની રચના થઈ નથી જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્ય છે તો અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત કવિ નર્મદ દ્વારા કરવામાં આવે છે અને નર્મદ એ અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રથમ કવિ છે અને ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા ગદ્યમાં લખાઈ હતી અને એ ગદ્ય પ્રથમ આત્મકથા કવિ નર્મદ દ્વારા લખવામાં આવી હતી એનું નામ છે મારી હકીકત બરાબર તો કવિ નર્મદે શું કર્યું છે તો કે કવિ નર્મદે પોતાની આત્મકથાની સાથે સાથે ગુજરાતી સાહિત્યની અંદર સુધારાને લખતા કેટલાક કાવ્યો લખ્યા છે કારણ કે કવિ નર્મદ જે સમયની અંદર થઈ ગયા છે એ સમયગાળાની અંદર લોકોની અંદર વિવિધ પ્રકારની અંધશ્રદ્ધા દૂષણો વહેમો એ બધી વસ્તુઓ વ્યાપી રહી હતી બરાબર છે અત્યારે આપણને બીમારી આવે છે તો આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ પરંતુ તે જમાનાની અંદર કવિ નર્મદના સમય સમયની અંદર જ્યારે કોઈક લોકોને બીમારી આવતી તો લોકો ડૉક્ટર પાસે જવાને બદલે કોઈ ભૂતભુવા પાસે જાય છે બરાબર છે તે જમાનાની અંદર સતી પ્રથાનો રિવાજ હતો કે પતિ મરી જાય તો પતિની ચિતાની સાથે પત્નીને જીવતી સળગાઈ મૂકવામાં આવતી હતી ત્યાર પછી બાળકીને દૂધ પીતી કરવાનો પ્રથા હતો બરાબર છે એટલે કે બાળકી એટલે એટલે કે છોકરો જન્મે એવી લોકોને અપેક્ષા હતી લોકોને છોકરી ગમતી નહોતી જો કોઈ છોકરીનો જન્મ થાય કોઈના ઘરે તો એને ઘર એક ટપેલાની અંદર મો મોટું ટપેલું લેવામાં આવે એમાં દૂધને ઉકાળવામાં આવે અને ઉકાળતા ઉકળતા દૂધની અંદર એ નવજાત જન્મેલી બાળકીને ડૂબાડીને મારી નાખવામાં આવતી હતી એને બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ કહેવામાં આવતો હતો ત્યારબાદ વિધવા પુનઃલગ્ન ન કરવાનો રિવાજ આવા અનેક રિવાજો હતા અને આવા અનેક દૂષણો હતા બરાબર છે તો આવા જે દૂષણો હતા અને આવા જે રૂઢિચુસ્ત નિયમો હતા એ નિયમો ખોટા છે એ આપણે અત્યારે જાણીએ છીએ પરંતુ તે સમયગાળાના લોકો આ નિયમ જાણતા નહોતા કે આ ખોટા છે તો એવા સમયમાં લોકોની આંખ ઉગાડવા માટે કવિ નર્મદે સુધારાને લગતા કેટલાક કાવ્યોની રચના કરી હતી અને લોકોના ઘેરે ઘરે જઈને ઉપદેશ આપ્યા હતા કે આ બધું ખોટું છે આ બધી અંધશ્રદ્ધાઓ છે આમાંથી તમારે દૂર નીકળ આવવું જોઈએ આવા સુધારાના કાવ્યો લખ્યા હતા અને એને કારણે કવિ નર્મદનો જે યુગ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં શરૂ થાય છે સુધારક યુગ તરીકે ઓળખાય છે અને એ અર્વાચીન ગુજરાતી સાહિત્ય એ સુધારક યુગથી શરૂ થઈને લગભગ પંડિત યુગ એ સુધારક યુગ પંડિત યુગ પંડિતયુગ ગાંઢીયુગ યુગ અને આધુનિક યુગ અને અનુઆધુનિક યુગ આમ પાંચ ભાગની અંદર વહેંચાયેલો છે હવે એ બાબતે આપણે વિગતવાર અભ્યાસ પછી ભવિષ્યમાં ક્યારેક ફ્રી સમય મળશે તો કરીશું બરાબર વિદ્યાર્થી મિત્રો તો એ કવિ નર્મદની જે ગુજરાત છે એ કેવી છે તો કે ડોહલી એટલે કે અઘરી છે જીવવી કેમ અઘરી છે એના માટે મેં તમને આ વસ્તુ સમજાવ્યું કે આવા દૂષણોની અંદર તે સમયે લોકો જીવતા હતા તો કવિ નર્મદના સમયને ગુજરાત રાજ્યની સ્થિતિ કેવી હતી તે મેં તમને જણાવી અને આવી અઘરી સ્થિતિની અંદર પણ લોકો જીવતા હતા એટલે કે જીવવી કેવી છે કવિ નર્મદની ગુજરાત જીવવી અઘરી હતી આવા વહેમોમાં લોકો જીવતા હતા અને એ જ રીતે ગાંધીની ગુજરાત જે છે એ જીરવવી કપરી હતી નર્મદની ગુજરાત જીવવી અઘરી હતી જ્યારે ગાંધીજીની ગુજરાત જે છે જીરવવી કપરી હતી એટલે કે સહન કરવી અઘરી હતી કારણ કે ગાંધીજીનો સમય એટલે તમને ખબર જ હશે બરાબર વિદ્યાર્થી મિત્રો અંગ્રેજોનું શાસન આપણા સમયની અંદર ચાલતું હતું તો અંગ્રેજોને આઝાદ કરવા માટે દેશ માટે લોકો લડતા હતા તો એમાં જીવવાની વાત તો સાઈડ પર રહી ગઈ પણ આપણે આપણું જીવન ટકાવી રાખવું એ ખૂબ જ મહત્ત્વનું હતું આપણા દેશને સ્વતંત્ર કરવા માટે લોકો જીવ ડાવ પર મૂકીને આખી ગુજરાતને જીરવતા હતા તે સમયે અને તેથી કવિ કહે છે કે નર્મદની ગુજરાત જીવવી અઘરી હતી અને ગાંધીની ગુજરાત જે છે જીરવવી અઘરી હતી એકવાર ગાય કેમ કરી ભૂલવી ગુજરાત મોરી મોરી રહે શું કહે છે એક વખત ગાયને આ કાવ્યની વાત કરે છે કવિ કે એક જ વખત આપણે આ કાવ્ય ગાઈને આપણે ભૂલી કેમ જવાય ગુજરાત કોની છે તો કે મારી છે તો આપણે વારંવાર આ કાવ્યને ગાયા કરવું જોઈએ તો આપણને આપણા ગુજરાત રાજ્ય પ્રત્યે પ્રેમ જાગશે ભારતની ભૂમમાં જાજેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે મળતા મરી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે બરાબર સમગ્ર કવિતા નામનો એક સંગ્રહ તમને મેં અગાઉ કીધું તે પ્રમાણે છે એમાંથી જ આ કવિતા લેવામાં આવેલી છે હવે ટીપ્પણી જોઈશું વિદ્યાર્થી મિત્રો બરાબર છે ટિપ્પણીમાં મોરી એટલે કે મારી આગલી હરોળની મોખરાની મરડાની એટલે કે મરડાનીથી ભરેલા સોણલા એટલે સ્વપ્ન મરમર એટલે ધીમો અવાજ છોડે એટલે કે મોજાની છાલક ઓઠી ટૂંકો એટલે કે પર્વતોના અનેક સળંગ શિખરો અથવા હાડમાળા ટોળલો એટલે બારસાખની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ અમીમીઠ એટલે અમૃતભરી ભરી નજર ચરોતર એટલે ચારુતર કે સુંદર લીલો છમ ચરોતર પ્રદેશ ઉમટે એટલે એક સામટા જઠ્ઠામાં આગળ ધસે અને ઉભરે એટલે ઉભરાય તીર કપરી જીરવવી એટલે કે આ પંક્તિમાં કવિએ ગુજરાતના જળકિનારાને સુખથી સહેલતી સારસની જોડીનું ચિત્ર આંક્યું છે મેં તમને આગળ વાત કરી તે પ્રમાણે વળી કહ્યું છે કે નર્મદના સમયમાં ગુજરાતની સ્થિતિ સામાજિક રીતે ઘણી પછાત હતી જેનો મેં તમને પરિચય આપી દીધો છે એમાં એણે જે પુરુષાર્થ કર્યો તે પણ ઘણો મોંઘો હતો અને આથી એ વખતે ગુજરાતનું જીવન ડોહલું એટલે કે અઘરું હતું તો વળી મહાત્મા ગાંધીના કાળમાં સ્વતંત્રતા માટે પરદેશી સરકાર સામે જે મોરચા મંડાયા તેથી પ્રજાના જીવનમાં જે સંઘર્ષવાળું વાતાવરણ જન્મ્યું તે કઠણ હતું તેથી તે સમયમાં પણ જીવવું ઘણું કપરું હતું આ બંને બાબતો મેં તમને સમજાવી દીધી બરાબર વિદ્યાર્થી મિત્રો ડોહલી એટલે મુશ્કેલ કે અઘરી દુર્લભ અને કપરી એટલે પણ મુશ્કેલ કે અઘરી તો વિદ્યાર્થી મિત્રો ટિપ્પણીની અંદર પણ તમને ખ્યાલ આવી ગયો હશે તો અત્યારે હવે આ કાવ્યની મેં તમને સમજૂતી આપી દીધી એમાં આશા રાખું છું કે તમને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે તો અત્યારે તમારે ફક્ત ટિપ્પણી અને કવિ પરિચય તમારે લખી નાખવાનો છે જો તમને સ્વાધ્યય ફાવતું હોય તો તમે લખી શકો છો પરંતુ મારા ખ્યાલથી એ લાગે છે કે અઘરું છે એટલે તમે જાતે તો ન લખી શકશો નવનીતમાંથી લખી નાખશો મને ખબર છે કંઈ વાંધો નહીં તમે લખી શકો છો નવનીતમાંથી એનો કોઈ ઇસ્યુ નથી હમણાં લોકડાઉનનો માહોલ ચાલે છે એટલે આપણે બધું ચલાવી લઈએ છીએ પરંતુ શા શાળા શરૂ થયા પછી હું તમને એ બધું જ્યારે નવનીત બંધ કરીને આપણે વ્યવસ્થિત લખાવીશું બરાબર છે અને તેમ છતાં આવતા પીરિયડની અંદર તમને આ કાવ્યની પીડીએફ ફાઇલ પણ મળી જ જશે વિદ્યાર્થી મિત્રો તો એમાંથી પણ તમે સ્વાધ્યાય લખી શકો છો બરાબર અહીં ભાષા સજ્જતા છે તમારે લખવાની નથી પરંતુ તમે વાંચી લેજો કે નિબંધ વિશેની અહીંયા કંઈ તમને સમજૂતી આપવામાં આવી છે અગાઉના પીરિયડની અંદર એટલે કે પ્રથમ સત્રની અંદર મેં નિબંધ લેખનની પત્ર લેખનની અને અહેવાલ લેખનની પદ્ધતિનો મેં તમને અલગથી વિડીયો મૂક્યો છે એ વિડીયો પણ તમે જોઈ લીધો હશે તેમ છતાં પણ અહીં નિબંધ વિશે જે છે ભાષા સજ્જતામાં આપ્યું છે એક વખત તમે વાંચી લેજો એટલે કે નિબંધ કઈ રીતે લખવો ને એ તમને ખ્યાલ આવી જાય બરાબર છે વિદ્યાર્થી મિત્રો કારણ કે હવે ગુજરાત સરકાર દ્વારા આપણે ત્યાં પેપર આવે છે તો એમાં નિબંધ બહારથી પૂછાય છે કયો નિબંધ પૂછાય છે કંઈ જ કહેવાય નથી અભ્યાસક્રમમાં કોઈ નિબંધો એમણે આપ્યા નથી એટલે હવે શાળામાં અમે જે નિબંધો લખાવીશું ને એ નિબંધો ફક્ત તમારા એક સેમ્પલ માટે હોય છે બરાબર છે એક નમૂના સ્વરૂપે તમને લખાવીએ છીએ પરંતુ નિબંધ બહારથી ગમે તે પૂછાય તો તમારે નિબંધ તો જાતે જ બનાવવો પડશે વિદ્યાર્થી મિત્રો અને એના માટે અહીં આપેલી નિબંધની પદ્ધતિ તમે ખાસ સમજી લે તો વધારે સારું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આજના માટે આટલું જ કાલે આપણે ફરી મળીશું આવજો